આપણે ગુજરાતી પાઠ ધોરણ છ પાઠ છ વિશે વાત કરતા હતા. હરકચંદ શેઠ ગાળામાં કહડસંગ શેઠ હરકચંદને કપાસનું બાજકું ગાળામાં મૂકવા દેતા નથી. હવે આગળ જોઈશું. હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરમાતી કહડસંગના ગાળાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા છે. એમને ભીત સોસરવું સૂજ્યું કે કહડસંગ નરાતાર દાંડાઈ કરી છે. એટલે કે અહીંયા આગળ હરકચંદ શેઠને કહડસંગ શેઠની વાત લાગી આવી કે અણે ખોટી દાંડાઈ કરી છે કે મારા બળદો ઝાલ્યા રહેતા નથી, અને ગાડું હાંકી મૂક્યું અને એ જતા રહ્યા. હવે આગળ પછી એમનાથી બબડી જવાયું. માહળવા રાજપૂતે કરી છે ને કાંઈ, એટલે કે અહીંયા આગળ એમનાથી બબડી જવાયું કે માહળા રાજપૂતે કરી છે ને કાંઈ. કપાસિયાનો કોથળો માથે લઈ હરકચંદ ભાગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વર્ષેકના વાણા વહી ગયા, એટલે કે આ વાતને વર્ષેક પૂરવું થઈ ગયું. પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચળું વળીને પડ્યો રહે એમ આ વાત મનમાં તેમના લમણામાં રહી. એટલે કે કહડસંગે જે હરકચંદ શેઠ સાથે કર્યું હતું તે વાત તેમના મનમાં ઘૂસાઈ રહી. એવામાં કુદરતે કરવું એવું કે કહડસંગના બાપુ ગુજરી ગયા. એટલે કે પેલા જે શેઠ હતા જેમણે ગાળામાં બાજકું નહોતું મૂકવા દીધું તેમના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદ શેઠ હાટે વંચાવે. હાટે એટલે કે સાથે, એટલે કે ગામમાં કોઈ ભણેલું ન હતું એટલે કે હરકચંદ શેઠ સાથે વંચાવે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કે આખા ગામમાં એક હરકચંદ શેઠ જ ભણેલા હતા. અને આ જૂની ગુજરાતીની કહેવત છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કે જ્યાં કોઈ ઝાડ ના હોય ત્યાં એરંડા નામનું જે વૃક્ષ હોય તે પ્રધાન તરીકે ઓળખાય છે. ગામ આખું અંગૂઠા છાપ, એટલે હરકચંદનો ભાવ પૂછાય. કોઈ દસ્તાવેજ લખાવવો હોય, ખાતું પડાવવું હોય, સાર ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શેઠ શરમના માર્યા કામ કરી દેતા. એટલે કે આખા ગામમાં તે ભણેલા હોય તો તે લોકોનું કામ કરી દેતા. કહડસંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. કાળોત્રી એટલે કે મરણ સમયે લખાતો પત્ર, અને લગ્ન સમયે લખાતા પત્રને કંકોત્રી તરીકે ઓળખાય છે. અહીંયા મરણનો પ્રસંગ હતો એટલે તે કાળોત્રીના નામે ઓળખાય છે. એટલે કે કાળોત્રી લખવા માટે કહડસંગે હરકચંદ શેઠને બોલાવ્યા હતા. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા ઝાલ્યા તાણ્યા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. એટલે કે ત્યારે હરકચંદને પેલી વાત યાદ આવી કે તે દિવસે હું રોકવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તો તે રોકાતો ન હતો, અને આજે પાછો તે મારી પાસે કાગળ લખાવવા આવ્યો છે. ઠીક લાગમાં આવ્યો છે, એટલે કે ખરો મારા હાથમાં આવી ગયો છે. આજ એની ભાલીએનો ભરાવી દઉં તો મારું નામ હરકચંદ શેઠ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. કહડસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું, એટલે કે એમનું બેસણું પાંચમનું રાખેલું. શેઠે થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમના, એમ આઠમ, નવમ અને દસમ અગિયારસની તિથિને લખીને જવા દીધા. એટલે કે હરકચંદ શેઠે કહડસંગ શેઠ સાથે બદલો લેવા માટે એમણે આઠમથી સાતમને અગિયારસ સુધીના કાગળ લખ્યા. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું તો એ લગાતાર સાત દિવસ ચાલ્યું. કારજ એટલે કે બેસણું તેમનું સાત દિવસ સુધી ચાલ્યું. પછી તેમનું સાત દિવસ સુધી ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે. કહડસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે મારું આ રચમણું વેતરાણું છે, અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા,
એટલે કે પેલા બેસણાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? આખા ઘર કુટુંબ વિચારમાં પડી ગયા. કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. ઈ તો ડાયું મને છે, ઈ ઉઠીને આવી ભૂલ ના કરે. હો, એટલે કે એ તો બહુ ડાયા માણસ છે, એ આવી ભૂલ કરે નહીં. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને, આ તો ખમતી ઘર ખોરડું છે, પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વાળો આવે કે બીજું કાંઈ. એટલે કે આ તો આપણે સારું છે કે આપણે આટલા પૈસાવાળા થોડા છીએ, એટલે આટલું માણસ આવે છે અને આપણે તેમને સારી રીતે આવકારો આપી શકીએ છીએ. હમણાં કોઈ ગરીબ માણસનું ઘર હોય તો શું કરવાનું? એવી વાત ઘરના કુટુંબવાળા કરે છે અને હરક શેઠને હરકચંદ શેઠને બોલાવે છે.